हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू. वेलकम टू हैप्पी एकेडमी ऑनलाइन लेक्चर सीरीज. तमारा बधानो आजना क्लास में स्वागत छे. सो एवरीवन आर ऑनलाइन. चलो तो आजे एक इतिहास में एक बनेली सॉलिड घटना वैज्ञानिक दृष्टिए आपणे टॉपिक लईशुं. विल टेक दिस पॉइंट एज अ करंट अफेर्स प्रॉपरली, बराबर. અને એના વિશે આપણે ખાસી એવી ડિટેલ્સ આપણે ટેકનિકલી જાણીશું. ઓકે, સો કનેક્શન ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. હું જસ્ટ એક વખત ચેક કરી લઉં, બરાબર. અને તમને બધાને પ્રોપરલી વોઇસ પણ આવી રહ્યો છે. ઓકે, જો તમારા સ્ક્રીન ઉપર અત્યારે એક વ્યક્તિનો ફોટો દેખાઈ રહ્યો છે. નામ તમારે યાદ રાખવાનું છે, નંબી નારાયણ, બરાબર. મિસ્ટર નંબી નારાયણ. અને એમને શું કરેલું હતું, તો એ ઈસરોના એક સાયન્ટિસ્ટ હતા, વેલ નોન સાયન્ટિસ્ટ પ્રોબેબલી કહી શકાય તો, બરાબર. હું તમને રોકેટ્સની વિશે એક ઇન્ફોર્મેશન હમણાં આપું છું, બરાબર. રોકેટ્સમાં એક ટેકનિકલ શબ્દ હોય પેલોડ. પેલોડ એટલે વજન. વજન ઉચકીને સ્પેસમાં જાય તો ધીરે 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 શું થયું કે રોકેટ વધારે વજન અગર લઈને સ્પેસમાં જાય તો એ દેશ માટે કામનું ઇન્સિડન્ટ બને છે. નાંબી નામિયરને પોલીસ ગિરફ્તાર કરે છે. કમસે કમ 48 ડેઝ એ જેલમાં રહે છે. અને દેશને જે નુકસાન થાય છે એ બદલ આપણો દેશ રોકેટની ટેકનોલોજી જે ક્રિએટ કરવાની હોય એમાં કમસે કમ 10 થી 14 વર્ષ પાછળ જતો રહે છે, બરાબર. તો આ ઇન્સિડન્ટને આપણે આજે જાણીશું. સૌથી પહેલાં ક્વિકલી હું તમને થોડીક ઇન્ફોર્મેશન શેર કરી દઉં. નાંબી નારાયણે 2 બુક લખેલી છે. પહેલી બુક એમની મલયાલમ ભાષામાં છે, બરાબર. હવે આ જે મલયાલમ લખેલું છે એનું મિનિંગ ઇંગ્લિશમાં થાય છે ધ ઓર્બિટ ઓફ મેમરીઝ, બરાબર. અને ઇંગ્લિશની અંદર જે બુક લખી છે, લેટેસ્ટ બુક એમની આ છે, રેડી ટુ ફાયર, હાઉ ઇન્ડિયા એન્ડ આઈ સર્વાઈવડ ધ ઇસરો સ્પાય કેસ, બરાબર. કાલે ઉઠીને તમારે કંઈક રીડ કરવું હોય તો આ 2 બુક પ્રોપરલી સજેસ્ટ કરું છું. હવે આજે આખો કિસ્સો જે થયો જેના ઉપર અત્યારે હું લેક્ચર લેવાનો છું એની પર એક ફિલ્મ શૂટ થઈ ચૂકી છે. આઈ ડોન્ટ નો, રિલીઝ નથી થઈ, બરાબર. આખું નામ છે એનું રોકેટરી ધ નંબી ઇફેક્ટ, બરાબર. અને એના માટે આપણા સાઉથ ઇન્ડિયન હીરો છે આર માધવન, એ નંબી નારાયણનો રોલ કરે છે. જો તમને ખ્યાલ આવતો હોય તો આ રિયલ નાંબી નારાયણ છે, ધીસ વન, બરાબર, અમારા રાઈટમાં. ઓકે, અને આ તમે કદાચ બહુ જ ધ્યાનથી જોશો તો આંખ પરથી ખબર પડે કે આ આપણા આર માધવન જે હીરો જે છે તે છે. ઓકે, તો આઈ હોપ જ્યારે બી આવશે તો અત્યારે જેટલા લોકો લેક્ચર સાંભળી રહ્યા છે એકવાર એને આ મૂવી જોવાનું તો 110% મન થશે, બરાબર. ઓફકોર્સ જોવાલાયક છે. 2019માં રિલીઝ થવાનું હતું પણ આઈ ડોન્ટ નો શું રીઝન છે, અત્યારે થોડું પાછળ ગયું છે. હવે ચલો, બિફોર વી સ્ટાર્ટ ધ ટોપિક, શું એક્ઝેક્ટલી ઘટના હતી એની પહેલાં આપણે એક કામ કરી લઈએ. તમારી સામે ઈસરોએ ડેવલપ કરેલા આપણા પોતાના સ્વદેશી રોકેટ છે. રોકેટને બેઝિકલી આપણે નામ આપીએ છીએ લોન્ચિંગ વ્હીકલ્સ, બરાબર. લોન્ચિંગ વ્હીકલ્સ એમાં આપણે સેકન્ડ નંબરનું જે નામ છે ને એને આપણે ASLV કહીશું. ASLVનું પેલોડ તમે યાદ રાખજો અને ક્યાંક લખતા તો લખી દેજો પાછળથી. પેલોડ કેટલું હોય તો કે 100 to 150 કિલોગ્રામ, 100 થી 150 કેજી, બરાબર, જે સ્પેસમાં લઈ શકે. આ એના પછી નવું બન્યું PSLV. PSLVના ટેકનિકલી 3 મોડલ છે, બરાબર, જેનું પેલોડ સ્ટાર્ટ થાય છે 1100 કિલોથી અને એ પેલોડ ફિનિશ થાય છે 2000 કેજી પર, 2000, બરાબર. હવે જો શું હતું, અહીંયા હતું 100 to 150, એનાથી 10 ગણું પેલોડ આ લે છે 1100 થી 2000 કેજી, બરાબર. અને GSLV જે અત્યારનું ભવિષ્ય છે, બરાબર, GSLV એ અપ ટુ 10,000 કેજી લઈ શકે છે. ચાલો, હા, હવે આર્ચી તમારી જે કોમેન્ટ છે એમાં બહુ કંઈ મેટર નહીં કરે. SLV 3ની આપણે ચર્ચા અમને એમ નથી કરતા, તમે જે કીધું એ પ્રમાણે બહુ વાંધો નહીં આવે. હવે જે મેઇન જે છે ને એ ASLV છે, એટલે એમ જે કટ થાય છે એનો બહુ ઇશ્યુ નહીં થાય. હવે સાંભળજો, ASLV પ્રેક્ટિકલી 1992માં સૌથી પહેલી સફળ ફ્લાઇટ થઈ હતી. મારા શબ્દો પર પ્લીઝ ફ્રેન્ડ્સ ફોકસ કરજો. 1992માં ASLV સફળ થઈ હતી ફર્સ્ટ ફ્લાઇટ.
પીએસએલવી 1993માં સફળ ઉડાન સૌથી પહેલી કરી હતી, બરાબર. 1992 એએસએલવી થાય છે, આ બાજુ અહીંયા લખીશ 1993 પીએસએલવી થાય છે, અને જીએસએલવી જે થાય છે એ 2010માં થાય છે, બરાબર. હું ઘણી વખત મારા જીપીએસસીના લેક્ચરમાં ઇન્ટેન્શનલી કહેતો હોઉં છું, 92-93 થયું પછી સીધી ગેપ કેટલા વર્ષની આવી યાર, સીધું 2010, 17 વર્ષ પછી આપણા હાથમાં એક નવું આવ્યું, બરાબર. તો આ કિસ્સો ક્યાંક ને ક્યાંક આટલો સમય પાછળ ગયો એના માટેની આપણે ચર્ચા કરીએ. ઓકે, સો પોઈન્ટ ટુ બી નોટેડ, આટલો ટાઈમની ગેપ આપણા ઇન્ડિયન હિસ્ટરીમાં અવેલેબલ છે. એના પછી 2014માં જીએસએલવી માર્ક 3 વગેરે થયું, બરાબર. હવે સૌથી પહેલાં જાણીએ કે આ ગ્રેટ સાયન્ટિસ્ટ કોણ છે. સો નંબી નારાયણજી ને 1966નો કિસ્સો છે હું સૌથી પહેલાં સ્ટાર્ટ કરું છું. એ સૌથી પહેલાં આપણા વિક્રમ સારાભાઈને મળ્યા હતા થુંબાની અંદર, થિરુવનંતપુરમ વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશનની અંદર. અચ્છા, તે વખતે શું કરેલું હતું ખબર છે? સારાભાઈ કોને લેતા હતા? તો કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ લોકો છે એને જ લેતા હતા, અને એમનું એક સ્ટેશન છે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર, એમાં જ એમને રિક્રુટ કર્યા હતા. એમાં રિક્રુટ થવું એટલે એવું છે કે તમે અગર એક્સપર્ટીઝ ધરાવો છો તો જ આવવાનું, બાકી એમાં નહીં આવવાનું. સારાભાઈ નારાયણજીથી એટલા બધા ખુશ હતા કે એમને એક ઓફર પણ આપેલી હતી, કારણ કે તે વખતે નારાયણજી કરિયરની સ્ટાર્ટિંગમાં હતા. એમને કોલેજમાંથી એમટેક કરવું હતું, અને ઈસરોમાં જોઈન થયા પછી પણ વિક્રમ સારાભાઈએ એમને રજા એટલે કે લીવ આપી કે જાઓ તમે એમટેક કરો, બરાબર. એમટેક પૂરું થયું, પૂરું થયા પછી નાસાની અંદર ફેલોશિપ મળી. આ બધા નારાયણજીની ઓળખાણની હું તમને ઓપ્શન આપું છું, બરાબર. 1969ની અંદર પ્રિન્સ્ટન યુનિવર્સિટી જે છે યુએસમાં, ત્યાં જઈને એમને એક માસ્ટર કોર્સ કર્યો. શેનો? તો કે કેમિકલ રોકેટ પ્રોપલ્શન. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ શબ્દ યાદ રાખવાનો છે, કેમિકલ રોકેટ પ્રોપલ્શન, બરાબર. આ શું છે? તમે જોયું હશે કે રોકેટ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે નીચેથી જે બૂસ્ટર્સ હોય ત્યાંથી જબરજસ્ત એકદમ અગ્નિની જ્વાળાઓ બહાર નીકળે છે અને ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. તો એ જે ક્રિયા મશીનમાં એન્જિનમાં થતી હોય એના વિશેની ચર્ચા છે, કેમિકલ રોકેટ પ્રપલ્શન, બરાબર. આ 1969માં કર્યું. આ શીખવા માટે એમને કદાચ મારી ભૂલ ના થાય તો એ હાર્ડલી 10 મંથ્સની અંદર એ શીખી ગયેલા છે, બરાબર. આ બધા ડેટા ક્યાંક ને ક્યાંક અલગ અલગ સોર્સથી ભેગા કરેલા છે. મેં એક આર્ટિકલ બુકમાં પણ વાંચેલો, ત્યાંથી પણ આ કન્ટેન્ટ હું લાવ્યો છું. તમને ક્યારે પણ ફ્રી હોય તો પેલી જે બુક સજેસ્ટ કરી છે, પ્લીઝ ફ્રેન્ડ્સ એક વખત વાંચજો. ઓકે, હવે એમને એક જે પગલું લીધું, જે સ્ટેપ લીધું છે એ આ છે કે તેઓ આ શીખ્યા પછી ઇન્ડિયા રિટર્ન થાય છે, બરાબર. અહીંયા છે ને વ્યક્તિની રિસ્પેક્ટ વધી જાય. તમે જો અત્યારે શું થાય છે, અત્યારે એટલે છેલ્લા 50 વર્ષથી પણ એક સ્ટુડન્ટ છે, ઇન્ડિયામાં ભણે છે, ઇન્ડિયાથી નોલેજ લે છે, બરાબર. ઇન્ડિયા એને ઉછેરે છે, અને જેવો એ રેડી થાય છે એટલે ડોલર્સ અને કમાવાની લાલચમાં એ ફટાફટ યુએસ અથવા તો બીજી કન્ટ્રીઝમાં જતો રહે છે, બરાબર. આ જે વસ્તુ થાય છે એને કહેવાય છે બ્રેન ડ્રેન, બ્રેન ડ્રેન, બરાબર. અહીંયાનું બ્રેન ડેવલપ થવું અને વાપરવો ક્યાં? તો કે સરસ મજાના બીજા દેશમાં. કાલે ઉઠીને એ જ વ્યક્તિ ત્યાં રિસર્ચ કરશે, ઇન્ડિયન છે, રિસર્ચ કર્યા પછી ત્યાંનું પેટર્ન કરાવશે અને નામ આવશે કે યુએસએ, આફ્રિકા, કેનેડામાં આટલા આટલી પેટર્ન થઈ. તમે જોશો તો મોટાભાગના 60-70% વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક ભારતીય મૂળના છે, બરાબર. સો મારા હિસાબે મારે એમને સેલ્યુટ કરવાનું પણ થાય કે નારાયણજી યુએસમાં જાય છે, નાસાની ફેલોશિપ લે છે, પણ ભારત એ રિટર્ન પાછા થાય છે, બરાબર. કારણ કે આપણે જે ટેકનોલોજી જોઈ છે એ ક્યાંક ને ક્યાંક એમને આપેલા ઓપ્શનથી આપણને મળી છે. ચાલ, ઓકે, સો દેટ્સ અ ગ્રેટ થિંગ. યસ, પરમેશ્વરી બરાબર કીધું, પ્રોબ્લેમ્સ ઓફ બ્રેન ડ્રેન, બરાબર. સો આપણે અહીંયા આપણા દેશને આગળ વધારીશું. ચાલો, હવે શું થયું, 1970ની અંદર એમને એક થોટ આવ્યો. એ વર્ક કરતા હતા લિક્વિડ ફ્યુઅલ રોકેટ ટેકનોલોજી પર, બરાબર. આ એક એવી ટેકનોલોજી છે જેનાથી તે વખતે જે ચાલતું હતું, બરાબર, એનાથી બહુ એડવાન્સ વર્ઝનના રોકેટ ભવિષ્યમાં ચાલશે. એમની એક દીર્ઘદ્રષ્ટિ, એક ફોરસાઇટ આવી ગઈ હતી કે એક ટેકનોલોજી આપણે ડેવલપ કરીશું એનાથી શું થશે, તો કે
વધારે પેલોડને આપણે રોકેટથી આ રોકેટ દ્વારા હવામાં લઈ જઈ શકશું, બરાબર. તે જ વખતે ઇસરોની અંદર આપણા જે એપીજે અબ્દુલ કલામ સર હતા એ સોલિડ મોટર્સ પર કામ કરતા હતા. હિયર ઇટ ઇઝ ધ વર્ડ ઇઝ સોલિડ, હા, SOLID. તો આ વ્યક્તિ જે નારાયણજી હતા એમની ફોરસાઇટ હતી કે લિક્વિડ ફ્યુઅલ એન્જિન્સ અગર આપણે લાવીશું, બરાબર, તો એના દ્વારા ભવિષ્યમાં આપણે બહુ ફટાફટ ફટાફટ રોકેટ વધારે ઉડાઈશું અને આપણે રશિયા અને યુએસએની સાથે 90s દાયકામાં, દસકાની અંદર જ આપણે આવી જવાના હતા, બરાબર. આ પ્રોજેક્ટ જ્યારે તે વખતના ઇસરોના પ્રેસિડેન્ટ, એમનું નામ છે સતીશ ધવન, જો નામ લખેલું છે મેં અહીંયા, સાંભળે છે ત્યારે એમને ખૂબ પ્રશંસા કરે છે. એન્ડ નારાયણજી ઇઝ બીકમ વન ઓફ ધ ફેમસ પર્સન ઇન ઇસરો ઓર્ગેનાઇઝેશન અને એમને એક ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવે છે. અહીંયા હું ફ્રેન્ડ્સ તમારી સામે એક શબ્દ એડ કરું છું, વર્ડ છે ક્રાયોજેનિક એન્જિન ડિપાર્ટમેન્ટ. ક્રાયોજેનિક એન્જિન એક ટેકનોલોજી છે. ક્રાયોજેનિક એ ફિઝિક્સનો વર્ડ છે, એનો મતલબ એવો થાય અતિશય ઠંડુ. કેટલું ઠંડુ? તો કે -150°C. એને કહેવાય ક્રાયોજેનિક ટેમ્પરેચર, અતિશય ઠંડુ, એકદમ ઠંડુ જે છે એ લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન જે છે એને ઠારી દેવામાં આવે, ટેન્કમાં મૂકવામાં આવે, એની પર પ્રપલ્શન કરે, સ્ટાર્ટ કરે, ફાયરિંગ કરે, એટલે એકદમ એક સાથે બધું સળગે, એટલું ફાસ્ટ સળગે કે મોટા મોટું રોકેટ પણ હવામાં સ્પેસમાં જઈ શકે. બીજા એક નામ યાદ રાખવાનું છે, UR રાવ, બરાબર. સતીશ ધવનની સાથે UR રાવ જે હતા એ પણ એમને હેલ્પ કરતા હતા. અચ્છા, તે વખતે શું થયું? તો તે વખતે નારાયણજીએ વિકાસ એન્જિન બનાવ્યું હતું, આ એમનું સૌથી પહેલું. આ એક રીતનું તમને હું કહું તો PSLV અને GSLVની અંદર વપરાતો એન્જિન સિસ્ટમ મિકેનિઝમ છે, બરાબર. આના જ દ્વારા PSLV રોકેટ સેટ થયું હતું અને આ જ ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું મિકેનિઝમ પણ છે. PSLV રોકેટથી ભારતે Chandrayaan-1 જે છે એ કર્યું હતું. ક્યારે? તો કે 2008ની અંદર. અને GSLV જે છે ને એ બેઝિકલી 3-4 સ્ટેજમાં વર્ક કરે છે. એના સ્ટેજ કેવા હોય? સૌથી પહેલાં સોલિડ એટલે કે ઘન બળતણ આવે, એના પછી બીજો સ્ટેજ આવે લિક્વિડ એટલે કે પ્રવાહી બળતણ, એના પછી પાછો ત્રીજો સ્ટેજ આવે છે સોલિડ અને ચોથો સ્ટેજ આવે છે લિક્વિડ. બેઝિકલી થર્ડ સ્ટેજને આપણે ક્રાયોજેનિક સ્ટેજ કહીશું, બરાબર. હું કોની ચર્ચા કરું છું? હું GSLVની ચર્ચા કરું છું, બરાબર. તો સેકન્ડ અને ફોર્થ સ્ટેજ જે ક્રાયોજેનિક જે ક્રિએટ થાય છે, બરાબર, એની અંદર પણ આ વિકાસ એન્જિનનો ખાસો એવું મહત્ત્વ છે. આ ખાલી તમારે સમજવાનું છે કે વિકાસ એન્જિન નારાયણજીએ ડેવલપ કર્યું. તમારે નામ યાદ રાખવાના છે બે, PSLV અને GSLV. બસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધું યાદ નહીં રાખો તો પણ ચાલશે. ઓકે, નાવ શું થયું એની આપણે વસ્તુ કરીએ. હવે એક ઘટના બને છે અચાનક 1994માં, જે ત્યારે નારાયણજી શું છે તો કે ક્રાયોજેનિક પ્રોજેક્ટ જે છે, હમણાં મેં તમને જે મશીન બતાવ્યું એ ક્રાયોજેનિક પ્રોજેક્ટના હેડ ડાયરેક્ટર હોય છે અને એમને ગિરફ્તાર કરે છે. પરંતુ ગિરફ્તાર ઓક્ટોબરની અંદર એમના જ એક ટીમની લેડી જે છે, નામ છે એમનું મરિયમ રશીદા. આ બધા નામ તમારે ફ્રેન્ડ્સ યાદ રાખવાના છે. મરિયમ રશીદા કોણ છે? તો કે માલદીવ, ખરું ને, માલદીવિયન સિટીઝન છે, બરાબર. એને પકડે છે અને એમની પાસેથી જે બ્લુપ્રિન્ટ હોય છે, જે રોકેટ એન્જિન બનાવવાનું હોય છે તેના નકશા હોય છે એ લઈ લે છે, બરાબર. પોલીસ એ રોકેટ્સના નકશા એમની પાસેથી લઈ લે છે અને એમની પર કેસ ઠોકે છે કે તમે આ નકશા બ્લુપ્રિન્ટ પાકિસ્તાન અને અમુક દેશોને તમે ગેરકાયદેસર બતાવવાના હતા, વેચવાના હતા. મરિયમ રશીદા પર આ ગુનો દાખલ કરે છે. ઓકે, હજી તો ઓક્ટોબર પત્યો, નવેમ્બર મહિનામાં અરેસ્ટ કરવામાં આવે છે. કોને? તો કે નંબી નારાયણને, બરાબર. કોણ હતા? તો કે ઓફકોર્સ એ ડાયરેક્ટર હતા ક્રાયોજેનિક પ્રોજેક્ટના, જ્યાં આ બનાવવાના હતા, મતલબ કે રોકેટ બનાવવાના હતા. બીજું નામ તમારે યાદ રાખવાનું છે, એ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર હતા ક્રાયોજેનિક પ્રોજેક્ટના સશીકરણ, આ યાદ રાખજો, બરાબર. જો પહેલું નામ હતું રશીદા, બીજું નારાયણજી, ત્રીજું શશીકરણ, ચોથું નામ તમારે યાદ રાખવાનું છે ચંદ્રશેખર, કે ચંદ્રશેખર. એ કોણ હતા? તો કે ઇન્ડિયા અને રશિયાની સાથે જે ડીલ થતી હતી
એના રિપ્રેઝેન્ટેટિવ હતા ફ્રોમ ઈસરો, બરાબર. આ ચંદ્રશેખરની વાત છે. એની સાથે સાથે લેબર કોન્ટ્રાક્ટર એસ કે શર્મા છે એમને પણ ગિરફ્તાર કરવામાં આવે છે. અને જે મરિયમ રશીદા છે એમની એક માલદીવિયન ફ્રેન્ડ છે ફોસિયા હસન, આટલા લોકોને ગિરફ્તાર કરે છે. એવું કહે છે કે દેર ઇઝ વન લિંક, આ બધા લોકોની અંદર અંદર ક્યાંક ને ક્યાંક કોઈક લિંક છે કે આ જેટલી પણ ગુપ્ત માહિતી છે જે ઈસરો રોકેટ બનાવવા માટે વાપરે છે એ પાકિસ્તાનને વેચવાનો એકદમ જ એક ગુનો દાખલ કરવામાં આવે છે, બરાબર. વિધાઉટ એની એવિડન્સ પછી પાછા તેની શોધ થાય છે, ચલો, બરાબર. સો આટલી જે વસ્તુ બની ગઈ, બરાબર, એટલે એ દરમિયાન નારાયણજી એ 48 ડેઝ જેલમાં રહે છે, બરાબર. તે સમયે પોલીસ એમના ઘરે છાપો મારે છે, તલાશી લે છે, પરંતુ પોલીસને લગભગ એવું કંઈ પ્રોપર હાથમાં નથી આવતું, નથી કોઈ દસ્તાવેજ આવતો. તેમનું તમે ઘર એમને ચેક કર્યું તો ખબર પડી કે ઘર બહુ સામાન્ય છે. પૈસા ટકા લીધા હોય તો ઘર થોડું ભવ્ય કે આલિશાન લાગે એવું કંઈ નહોતું. નથી એમની પાસે કોઈ સંપત્તિ કે ધનદોલત મળી આવતી કે જેનાથી એ વસ્તુ એમને થાય. પોલીસને ખબર પડે છે કે જે રીતના એમની પર ગુનો છે એવા કોઈ પ્રોપર એવિડન્સ એમના ઘરેથી મળ્યા નથી, બરાબર. ઇન્ટેલિજન્સ બ્યુરો આ કેસ હેન્ડલ કરે છે વિથ કેરેલા સ્ટેટ પોલીસ, બરાબર. અને તેમને પોલીસ સ્ટેશનમાં ઇન્ટરોગેટ કરે છે. ઇન્ટરોગેટ કરવાનો મતલબ અપરાધી તરીકે જેને પકડ્યા હોય એની પાસેથી બોલાવડાવવું કે એને શું કર્યું છે. અપરાધી શાંતિથી ન બોલે તો શું કરવાનું, ટોર્ચર, એટલે કે એને ફિઝિકલ અને મેન્ટલ ટોર્ચર કરવું. 48 ડેઝની આપણે ચર્ચા કરી, પણ એ 48 ડેઝમાં શું થયું હશે એ નારાયણજીને જ ખબર છે. એ એમની બુકની અંદર પણ એક ચર્ચા કરે છે. હવે સાંભળજો, એમને એમની બુક જે હતી એમાં એ બોલેલા હતા, એવું કીધું હતું કે આ ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે એમને એમની પર પ્રેશર કર્યું હતું. સેના માટે? તો કે એમની સાથે હજી બીજા બે નામ બોલે, બરાબર, જેને કહેવાય છે ફોલ્સ એક્યુઝેશન, બરાબર. બોલે કોના, કોણ બે નામ? તો કે એમના જે બોસ નારાયણજી જે છે એમના બોસ, અને બીજા કોણ? તો કે ડાયરેક્ટર ઓફ લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમના સેન્ટરના ડાયરેક્ટર, બરાબર. તમે શોર્ટમાં યાદ રાખો LPSC, લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર. આ બે જણને પણ આ કાંડ જે થયો છે એની અંદર સંડોવાયેલા છે એવું બોલી દે. નારાયણજી ના પાડે છે, રિફ્યુઝ કરે છે કે આવું કંઈ જ નથી, તમે મને પણ બે ગુના છે મને પકડ્યો છે અને આ લોકોએ પણ કંઈ કર્યું નથી. તે સમયે IB એમની પર શારીરિક અને માનસિક ટોર્ચર કરે છે અને એક કોલેપ્સ થઈ જાય છે, તૂટી પડે છે. એટલા ખરાબ હાલત થઈ જાય છે એમની કે એમને ઇન્સ્ટન્ટલી હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, બરાબર. મતલબ કે શું થયું, એક વૈજ્ઞાનિક જે ચંદ્રયાન મિશન મંગલ થાય એવા રોકેટ 90s બનાવે છે, આપણે તો બધું હમણાં ક્યાં જોયું, 2008-2014 મિશન મંગલને બધું જોયું, પરંતુ 90s અંદર આ રોકેટની એક થીમ બનાવે છે. અચાનક પોલીસ એમને પકડે છે. જીનિયસ સાયન્ટિસ્ટ જે સારાભાઈની સાથે કામ કરતા હતા એમની પર ગુનો દાખલ કરે છે કે તમે આ કર્યું. અને અને એની સાઈડ ઇફેક્ટ શું થઈ ખબર છે, આ બધું એન્જિન ડેવલપમેન્ટનો જે પ્રોગ્રામ હતો એકદમ સ્ટોપ થઈ ગયો, બરાબર. ધીસ ઇઝ અ કોન્સ્પિરસી, જેના વિશે અત્યારે હું તમને કહીશ, ઓકે. હવે 1994 ગિરફ્તાર કર્યા હતા. 2 પછી એમના ચાર્જ ડિસમિસ, જે કોર્ટ જે છે એ એવું કહે છે કે ઓકે હવે એ બેકસૂર છે, બરાબર. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI 1996 અંદર એમને નોટ ગિલ્ટી કરીને એક ઓપ્શન આપે છે. 1998 સુપ્રીમ કોર્ટ પણ એમને કહે છે કે ભાઈ હા એ બેકસૂર છે, ઓકે. કહેવાનો મતલબ એ 2 સુધી તો એ લગભગ આ દાયરામાં રહ્યા હતા, ઓકે. નાવ નારાયણજી તે વખતે જે 1994 ટાઈમ હતો તે વખતે એ એક ટોપ એજમાં હતા. જો તે વખતે એમને આ પ્રોબ્લેમ ન આવ્યો હોત તો 1999 આપણે GSLV જેવા રોકેટ જોયા હોત, બરાબર. GSLV એટલે આઈ થિંક સો, હું તમને કહી દઉં, હું આની વાત કરું છું જે આપણે 1993 આપણે આ જોયું, બરાબર. તો એવું લખાત અહીંયા કે ભારતે 1999 આ રોકેટ ક્રિએટ કરી દીધા હોત, બરાબર. જે પ્રેક્ટિકલી ક્યારે થયા, 2010 થયા. એટલે મેં આ લેક્ચરનો ટોપિક મૂક્યો છે કે કમસે કમ 10 પાછળ ગયું છે. નાવ
યસ પરમેશ્વરી, એ જ હવે છે, એ જ સસ્પેન્સ હવે હું આવું છું કે કોના ઓર્ડરથી અરેસ્ટ કર્યા. ઓર્ડર એટલે એમની પર એક બ્લેમ આવી ગયો હતો કે ભાઈ એમને આવું કર્યું છે. ઓર્ડર કોનો હતો એની ચર્ચા હજુ નથી કરી અને હું આ પ્લેટફોર્મ પર એમને બોલી પણ નહીં શકું, બટ ધ રિયલ ઇસ્યુ શું થયો હતો એની આપણે ચર્ચા કરી. ચલો બરાબર, હવે ચલો શું થયું હતું. તો એમને જ્યારે 1994 to 1996 જ્યારે જેલમાંથી બહાર આવે છે ત્યારે ઘણી બધી મીડિયા એજન્સી એમની સાથે ઇન્ટરવ્યૂ લે છે. ઇન્ટરવ્યૂ જ્યારે લે છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં એ બોલી જાય છે કે આની પાછળ કોઈક વિદેશી તાકાતનો હાથ છે. વિદેશી તાકાત એ શબ્દ 90s બહુ બધો ચાલતો હતો, જેને આપણે શબ્દ કહીશું ફોરેન પાવર. ઇવન તે વખતના પ્રધાનમંત્રી નરસિંહા રાવ બરાબર એસેમ્બલીની અંદર ઊભા થઈને કહે છે કે નારાયણજી પર જે અક્યુઝ કેસ મૂકેલો છે એની પાછળ ભારતનો હાથ નથી, ભારતની બહારની કંઈ તાકાતનો હાથ છે. બરાબર, હવે શું થયું હતું. તો જો નંબી નારાયણજીએ 1992 અંદર ઇન્ડિયા અને રશિયાની સાથે એક એગ્રીમેન્ટ કર્યો હતો, એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો. સેના વિશે? તો કે ક્રાયોજેનિક ટેકનોલોજી રશિયા ભારતને આપશે. બરાબર, રશિયાને વાંધો જ નહોતો, આખો પ્રોગ્રામ એગ્રીમેન્ટ કન્ફર્મ થઈ ગયો અને ત્યાં સુધીની વાત થઈ ગઈ, સિગ્નેચર પણ થઈ ગઈ હતી કે 1999 આપણે ક્રાયોજેનિક ટેકનોલોજી ભારત એટલે કે ઇસરો હવામાં ઉડાવશે. બરાબર, શું થઈ હતી વાત. તો કે તે વખતે રશિયન ટેકનોલોજી એગ્રીમેન્ટના હિસાબે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ટુ ડેવલપ ક્રાયોજેનિક બેઝડ ફ્યુઅલ્સ. બરાબર, રશિયાએ આ ડીલ કેટલા રૂપિયામાં કીધી? તો કે ભારતને આપવાના છે 235 crores. રશિયાને ભારત 235 crore રૂપિયા પે કરશે આ ટેકનોલોજીના હિસાબે. પ્રોબ્લેમ કોને આવ્યો? તો કે આ સેમ ઓફર ફ્રાન્સ અને યુએસએ પણ આપતી હતી. બરાબર, પરંતુ યુએસએ આ ટેકનોલોજી માટે ઓફર કર્યા હતા 950 crore રૂપિયા અને ફ્રાન્સે ઓફર કર્યા હતા 650 crore રૂપિયા અને રશિયાએ એકદમ સસ્તી કિંમતમાં કીધું કે હું તો આ રેડી છું. બરાબર, યસ. તો પ્રોબ્લેમ કોને આવે? જેને આ કિંમત આપી હોય અને એને આ કિંમત ન મળે એને આવે. તો અડચણ પણ કોણ ઊભી કરે તમે હવે સમજી જાઓ. બરાબર, યુએસએ અને ફ્રાન્સે ક્યાંક ને ક્યાંક આ ઓફર ઠુકરાવી, એ ન ગમ્યું. એટલે તે વખતે હજી એક ઓપ્શન થયો. યુએસએના પ્રેસિડેન્ટ, આ નામ તમારે યાદ રાખવાનું છે, જ્યોર્જ એચ ડબલ્યુ બુશ. બરાબર, અહીંયા લખેલું છે એ જ. હવે તમને ખબર હોય તો જ્યોર્જ બુશ તો તમે ઓળખતા હશો. ફોટો એટલે બતાવ્યો છે કે યુએસમાં બે પ્રેસિડેન્ટ છે જ્યોર્જ બુશ નામના, પિતા અને પુત્ર. તો આ પિતા જે છે, બરાબર, 2010 આસપાસ જે જ્યોર્જ બુશ હતા એ એમનો પુત્ર હતો. તો આ પિતા છે જ્યોર્જ એચ ડબલ્યુ બુશ. તે વખતના રશિયન પ્રેસિડેન્ટ જે છે એનો ફોટો છે બોરિસ યેલ્સિન. એને કડકાઈપૂર્વક એક લેટર લખે છે. લેટરની અંદર ધમકી પણ આપે છે કે જો તમે ભારતની સાથે આ ડીલ કરો છો જે મામૂલી 235 crore રૂપિયામાં તમે હા પાડી છે, તો અમે તમને ઇન્ટરનેશનલ ગ્રુપ જે છે એમાંથી અમે તમને બ્લેકલિસ્ટ કરી દઈશું. બરાબર, સમય કયો હતો તે વખતે? 1992. હું આ સમયની કેમ ચર્ચા કરું છું? તો કે રશિયાને પ્રોબ્લેમ શું આવ્યો? રશિયાને પ્રોબ્લેમ એ આવ્યો કે તે વખતે સોવિયત સંઘ તૂટી ગયું હતું. બરાબર, સોવિયત યુનિયન જેને આપણે કહીએ છીએ તે. બરાબર, પોલિટિકલી છેલ્લી 50 વર્ષની હિસ્ટ્રીમાં ધરખમ ચેન્જ આવ્યો હતો. લેબર પાર્ટી તૂટી, રૂરલ પાર્ટી રશિયામાં આવી. પૈસાની તંગી હતી, ઇકોનોમિકલ પાવર એટલો બધો નહોતો અને તે વખતે યુએસએ રશિયાને ધમકાવે છે. પહેલાં ધમકાવત તો વસ્તુ અલગ હતી, પણ યુએસએ રશિયાને ધમકાવે છે અને રશિયા પણ આ ધમકીને લીધે પાછળ પડી જાય છે, મતલબ કે ના પાડે છે. રશિયા બેક ઓફ કરે છે, ઇસરો સાથેની આ એગ્રીમેન્ટ તો તોડી દે છે કે ભાઈ મને નહીં ફાવે બીકોઝ ઓફ સો એન્ડ સો રીઝન્સ. બરાબર, કારણ કે રશિયા તે વખતે જો બ્લેકલિસ્ટ થાય તો રશિયાને ફાવતું નહોતું. અને અને એવું હતું કે આ 235 crore કમાવામાં રશિયાને ગુમાવવું બધું બહુ પડતું હતું. બરાબર, એ રીઝનથી શું કરે છે, રશિયા પાછળ જતું રહે છે અને અમેરિકાને આ ગમતું હતું અને મળી ગયું એવું થઈ જાય છે. ચાલો હવે
ઈસરો હજી પણ હાર નથી માનતું, અગ્રીમેન્ટ થયો, કેન્સલ થયો, ઈસરો હજી પણ હાર નથી માનતું. એ રશિયાની સાથે એક લોકલ ડીલ કરે છે કે રશિયન સાયન્ટિસ્ટ ભારતમાં આવશે, ભારત અને રશિયાના સાયન્ટિસ્ટ ભેગા થશે અને ક્રાયોજેનિક એન્જિન ભારતમાં બનાવશે. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ સમથિંગ લાઈક બ્રહ્મોસ મિસાઇલ. આ કિસ્સો બ્રહ્મોસ મિસાઇલને પણ યાદ અપાવે છે, આવું જ થયું હતું, બરાબર. હવે એના માટે લોકલ કેરેલા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ આપણે ભારતમાં ક્રિએટ કરી દીધી હતી. પણ મજાની વાત સાંભળો, યુએસને તો આ પણ ના ગમ્યું કે ભાઈ ભારત આવું કેમ કરે, બરાબર, મારાથી આગળ કેમ નીકળે. સી, હું એક વસ્તુ કહું છું, હેલ્ધી કોમ્પિટિશન કોને કહેવાય યાર, કે ભાઈ જ્યારે તમે રેસ લગાવો છો તો તમે બંને પૂરેપૂરી તાકાતથી રેસ લગાવો છો. અમેરિકા આગળ હતું જ, નાસા તે વખતે ઘણી વખત ચંદ્ર પર બી જઈ આવ્યું હતું, પરંતુ એને પ્રોબ્લેમ હતો કે ભાઈ ભારત આગળ કેમ નીકળે. અને હું તમને બીજું કહી દઉં, તે સમયે યુએસએ અને ભારતના સંબંધો ખરાબ હતા, બરાબર. અત્યારે જેટલા સારા આપણને દેખાય છે, અત્યારે તો ગાઢ દોસ્ત થઈ ગયા છે, તે વખતે કટ્ટર દુશ્મન હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક યુએસએ પાકિસ્તાનને સપોર્ટ કરતું હતું, બરાબર. તો યુએસને તે પણ પસંદ ના આવ્યું અને એક દિવસ એ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો કે ચલો ને ભાઈ, ક્રાયોજેનિક એન્જિનના જે ડિપાર્ટમેન્ટ હેડ છે, અગર આપણે એને જ કંઈક ઇસ્યુ કરી નાખીએ તો. એનું રીઝન છે, નંબી નારાયણજી ગિરફ્તાર થયા, આખી ટીમ ગિરફ્તાર થઈ, એ એન્જિન બનાવવાના ટોપ એજમાં હતા. એ બધા પ્રોગ્રામની અંદર અચાનક જ શું થયું તો કે આખો પ્રોજેક્ટ સ્ટોપ થઈ ગયો. આ બાજુ બધાનું ધ્યાન ક્યાં ગયું તો કે ઓહો, નારાયણજી ગિરફ્તાર થઈ ગયા, એની પર આટલો આટલો ચાર્જ છે. 2 વર્ષ એમાં નીકળી ગયા, બધાનું ધ્યાન પ્રોજેક્ટથી હટીને ક્યાં આવી ગયું, કેસમાં આવી ગયું. પાછળથી એ નોટ ગિલ્ટી પ્રૂવ થાય છે, પરંતુ જે આખો પીરિયડ હતો એ જતો રહ્યો. રશિયા સાથે ડેવલપ કરવાનો તો વાત, એ પણ બહાર નીકળી ગઈ. અને ધીરે ધીરે કરતાં કરતાં લોસ જોવા જઈએ તો 2010માં ભારતે ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજી ક્રિએટ કરી. ટેકનિકલી જોવા જઈએ તો 10-14 વર્ષ ભારત ક્રિએટ કરવામાં પાછળ જતું રહ્યું, બરાબર. યસ, જો આ જ મેં વસ્તુ અહીં લખી છે, ક્રાયોજેનિક એન્જિન ઇન્ડિયાએ પ્રોપરલી 2014માં રેડી કર્યું મિશન મંગલની સાથે, જ્યારે એ 1999ની અંદર જ કરી દેવાનું હતું. આજની તારીખે, અત્યારે આપણી પાસે છે, આજની તારીખે ક્રાયોજેનિક એન્જિન ધરાવતી કન્ટ્રીઝ કેટલી, તો કે ટોટલ 6. સૌથી પહેલું યુએસએ, બીજું રશિયા. હું તમને બીજી એક વસ્તુ કહી દઉં, આ સ્પેસ વોર, બરાબર, એ અત્યારની નથી. છેલ્લા 50 વર્ષમાં તમે કોલ્ડ વોરની હિસ્ટ્રી જોશો ને તો યુએસએ રશિયા વચ્ચે સ્પેસ વોર થયેલી જ છે. એનું જ પરિણામ છે કે યુએસએ પણ ડેવલપ થયું અને રશિયા પણ ડેવલપ થયું, અને ગંદી પોલિટિક્સની સાથે થયું છે. પણ હવે દરેકને પહેલો નંબરની ખુરશી જાણવી હોય એના માટે સામ દામ દંડભેદ બધા જ ઓપ્શને અજમાવે છે. સો યુએસએ ફર્સ્ટ ક્રિએટ કરનાર કન્ટ્રી, રશિયા સેકન્ડ કન્ટ્રી, જાપાન, ચાઇના અને ફ્રાન્સ. ફ્રેન્ડ જુઓ, 5મા નંબર પર ફ્રાન્સ છે, 6ઠા નંબર પર ઇન્ડિયા છે. લિસ્ટમાં ઇન્ડિયા તો છે, પણ મારા ખ્યાલથી જો આ બધું ઇશ્યુ ના થયો હતો અત્યારે ઇન્ડિયા અહીંયા હોત, બરાબર. નાવ મેઇન થિંગ ઇઝ દેટ, તમને ખબર છે કે મિશન મંગલ 2014માં આપણે કર્યું હતું. એ મિશન મંગલ 2014 નહીં, લગભગ 20 વર્ષ પહેલાં આપણે કરી શકત, 1994 to 1999માં કરી શકત, જો આ કિસ્સો ના થયો હોત તો, બરાબર. આજે ટાઈમ બગાડી દીધો એના માટે, બહુ ખતરનાક આપણને લોસ પડ્યો હતો. ઓકે, હવે થોડા છેલ્લા કન્ક્લુઝન કહી દઉં. સુપ્રીમ કોર્ટ 1999માં નારાયણજીનો જે કેસ જે છે એ આખો રિવ્યૂ કરે છે. એમને કહે છે કે તમારે કમ્પનસેટ કરવાનું છે 1 લાખ રૂપિયા આપીને. ફ્રેન્ડ્સ, તમે જુઓ, સુપ્રીમ કોર્ટે કેટલા રૂપિયાની વાત કરી, માત્ર 1 લાખ, આખા જે લોસ હતો એનો કમ્પનસેટ. નારાયણજી કહે છે કે મારું કરિયર જે છે એ આમ તેમ થઈ ગયું, મારું નામ બગડ્યું, મારા ફેમિલીને ઇસ્યુ થયો, મારા દેશનો પ્રોજેક્ટ પાછળ થઈ ગયો, મને પ્રોપર કમ્પન્સેશન તો મારું છે તો હ્યુમન રાઇટ્સ એસોસિએશન સાથે મળે છે અને પછી એ કેસ દાખલ કરે છે, બરાબર, કે મને મારું વળતર વધારે મળવું જોઈએ. હ્યુમન રાઇટ્સવાળા એમને 1 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે, બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ તમને કહી દઉં, આ જ્યારે ચાર્જ ડિસમિસ થયો 96ની આસપાસ, ત્યારે નારાયણજી
અને શશીકરણને થિરુવનંતપુરમથી બહાર કોઈક એક જગ્યાએ ટ્રાન્સફર કરે છે અને લોકલ ડેસ્ક જોબ આપે છે. એક વૈજ્ઞાનિક જે શોષું કરી શકતા હતા એને હટાવીને એને નોર્મલ ડેસ્ક જોબ આપે છે. 2001ની અંદર નારાયણજી રિટાયર થાય છે. બરાબર, નારાયણજી રિટાયર થાય છે ત્યારે તેમના એક શબ્દ હતા, મને એક વાક્ય યાદ આવે છે. એમને કીધું કે મને સૌથી વધારે વાંધો છે ને ઈસરોના તે વખતના જે હેડ હતા એનાથી છે, કારણ કે લીગલ મેટરમાં ઈસરોએ એમને જરા પણ સપોર્ટ નથી કર્યો. એ સપોર્ટ કર્યો હોત તો કદાચ આપણા વર્ષો બચી જાત, પરંતુ એવું સમજો કે જે થવાનું હતું એટલે આ બધું થયું અને નારાયણજીનો આ એક મનમાં વસવસો રહી ગયો. હવે જૂના મળતા પાછા ઉખડીને બહાર આવે છે 2017-2018માં. બરાબર, ધીસ વન ઇઝ અ લેટેસ્ટ ઓપ્શન રિપોર્ટ. શું થાય છે હું તમને એ પણ કહી દઉં કે નારાયણજીએ તે વખતના જેને ગિરફ્તાર કર્યા હતા, જેને આખો કેસ ચલાવ્યો હતો, એનું નામ છે DGP સાઈબી મેથ્યુઝ. બરાબર, એની પર પ્લી આપેલી હતી કે ભાઈ એકદમ જ મારા વિધાઉટ રીઝન ગિરફ્તાર કરી નાખ્યો, મને જેલમાં રાખ્યો, એ શું હતું? તો સુપ્રીમ કોર્ટે એ જે સાઈબી મેથ્યુઝ પર હિયરિંગ ચાલુ કરી છે 2017, થોડાક વર્ષો પહેલાંની વાત છે. 2018 સપ્ટેમ્બરમાં 3 જજની બેચ છે, હવે તમારે નામ યાદ રાખવાનું છે, દીપક મિશ્રા, એના દ્વારા નારાયણજીને 50 લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપવામાં આવેલું છે એમને મળ્યા. અને તમને કહી દઉં તે વખતે તેમની એજ હતી 76 યર્સ. વ્યક્તિ રિટાયર થયેલો છે, લાઈફમાં વસવસો રહી ગયો છે અને પાછળથી એને મળે છે 50 લાખ રૂપિયા. કેરેલા ગવર્મેન્ટ એમને પાછળથી 1.3 કરોડ રૂપિયાનું કમ્પન્સેશન પણ આપે છે. બરાબર, હવે આપણે એક કામ કરીએ, એમને જે મળ્યું ઓકે, પરંતુ લોસ શું થયો? તો સૌથી પહેલાં એક વૈજ્ઞાનિક રૂટીન કામમાં છે એને હટાવી દઈને જેલમાં નાખ્યો, ફિઝિકલ મેન્ટલ ટોર્ચર કર્યું, કરિયર લગભગ બગડી ગયું, ફેમિલી પરેશાન છે. બરાબર, ફાઇટ પછી શું મળ્યું એમને? તો કે 50 લાખનું કમ્પન્સેશન, 1.3 કરોડનું કમ્પન્સેશન. બરાબર, પરંતુ ભારતને શું લોસ થયો? ભારતે લોસ થયો 10-14 વર્ષ ભારત GSLV પ્રોજેક્ટ ક્રાયોજેનિક એન્જિનમાં સડનલી પાછળ જતું રહ્યું. બરાબર, તો આના ઉપરથી હું તમને એક સલાહ આપીશ કે ઇતિહાસમાં આ વસ્તુ તમારે જાણવા જેવી છે. નારાયણજીનો ફોટો જ્યારે એમની પોતાની બુક લોન્ચ થઈ હતી, આના કિસ્સાની આખી ડિટેલ્સ આની ઉપર છે. કોની ઉપર બ્લેમ નારાયણજીએ કર્યો છે એના નામ પણ આની અંદર પ્રોપરલી શબ્દો સાથે લખેલા છે, વિથ ધ કન્ટ્રી નેમ. આઈ હોપ જ્યારે પણ આ મૂવી રિલીઝ થાય ત્યારે તમે એને જોજો. બરાબર, અને આની સાથે હું આજનો લેક્ચર ફિનિશ કરું છું ફ્રેન્ડ્સ. બરાબર, આજનો ક્લાસ મારે તમને એક અવેરનેસ પેદા કરવાનો હતો કે ઈસરોની ખ્યાતિ જે બગાડવામાં ઘણા દેશોને નહોતું ગમતું એટલે ફૂલ પ્રયત્નો કરેલા છે. કયા દેશ શું છે એનું નામ તમારી સામે ક્લિયર છે. સો આઈ હોપ તમને આ આખો પોઈન્ટ પ્રોપરલી ક્લિયર થઈ ગયો હશે અને મળીશું આપણે નેક્સ્ટ ક્લાસમાં. તમને આજના લેક્ચરમાં પ્રોપરલી ખબર પડી હોય તો આઈ રિક્વેસ્ટ કે એક લાઇક બટન હિટ કરી લેજો. ઇટ ઇઝ અ કમ્યુનિકેશન બિટવીન યુ એન્ડ મી, જેથી આપણને ખબર પડે. કાલે સવારે 11 વાગે બીજા ટોપિકની સાથે મળીશું. મારી પાસે આવા બીજા પર્ટિકલ ઇશ્યુઝ થયેલા કિસ્સાઓ છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો હું નેક્સ્ટ લેક્ચરમાં ધીરે ધીરે તમારી સામે હું આ લાવતો રહીશ. બરાબર, સો ફ્રેન્ડ મળીશું બહુ જલ્દીથી. થેન્ક યુ વેરી મચ ફોર ટુડે સેશન. જય હિન્દ, મળીએ કાલે સવારે 11 વાગે. થેન્ક યુ.